આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ વિજ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર ગુજરાતી અંદર જે તમારું ચેપ્ટર છ જે છે ભીખું એક સંવેદન કથા છે ધૂમકેતુની તો તેનો આજે આપણે સ્વાધ્યપુથિનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો સોલ્યુશન સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ તો પહેલાં છે સાચો વિકલ્પ શોધી તમારે સાચો જવાબ લખવાનો છે તેમાં પહેલો વીજળીની રોશનીથી શાનાથી ઝાંખી થતી હતી તો આવશે એ ધુમાડાથી બીજો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું તો આવશે બી કંગાળ સ્ત્રી ત્રીજો એક કંગાળ પર ઇટલી રહેમ કરો આ વાક્ય કોણ બોલે છે તો આવશે બી કંગાળ સ્ત્રી ચોથો મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે લીધો તો આવશે સી સોફરે પાંચમો સોફરે ઠપકા ભરી નજર કોના તરફ નાખી તો બી છોકરાની મા તરફ છઠ્ઠો મીઠાઈની દુકાનોમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી તો આવશે એ તહેવારોના કારણે સાતમો ભિખારી છ પૈસાનું શું જોખાવતો હતો તો આવશે એ દાળિયા જોખાવતો હતો આઠમો ભીખું પાઠની ઘટના કયા શહેરની છે તો આવશે બી અમદાવાદની બીજો નીચે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પહેલો લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા તો લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા બીજો લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેવર્યું તો એક કંગાલ પર એટલી રહેમ કરો એ શબ્દ બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેવર્યું ત્રીજો છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ સોફરે ઠપકા ભરી નજર નાખી ચોથો કયા વિચાર સાથે લેખકનો સાથ ખિસ્સામાંથી બહાર સોરી મિત્રો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો તેનો જવાબ સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણી વ્યક્તિઓને પોષી શકાય તેમ છે એ વિચાર સાથે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો પાંચમો લેખકની દૃષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી તો લેખકની દ્રષ્ટિ ફૂલોની છાબડી નારિયેળ સાબુ તથા ગોળ જેવા પદાર્થો પર ફરી વળી છઠ્ઠો લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા તો લેખકે આપેલા સિક્કાના અવાજથી બાળક જાગી જાય અને વધુ પૈસા માંગે નહીં એ માટે દૂર જતા રહ્યા નેક્સ્ટ હવે આપણે જોઈએ મિત્રો સાતમો ધૂળમાં ચિત્રુપ પાથરી ભિખારી છોકરો શું કરતો હતો તો ધૂળમાં ચિત્રુ પાથરી ભિખારી છોકરો એમાં દાળિયા બાંધી રહ્યો હતો આઠમો છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા તો છોકરા એના ભૂખ્યા હતા ત્યાંથી ભાઈ કંઈ ખાવાનું લાવ્યું હશે એમ માની વળગી પડ્યા નવમો લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો તો લેખકે રૂપિયામાંથી નવ આના સિનેમા જોવામાં અને સાવા છ આના હોટલમાં ખર્ચ કર્યા નેક્સ્ટ મિત્રો જે મોટા પ્રશ્નો છે એની સોલ્યુશનની પીડીએફ ટેલિગ્રામ ચેનલ પર મુકાઈ ગયેલી છે તો ત્યાંથી તમે મેવડી શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો તો તમે ત્યાં ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળી જશે અથવા ટેલિગ્રામમાં ગુરુ જ્ઞાન શાળા સર્ચ કરશો તો જે ચેનલ આવે તેમાંથી તમને પીડીએફ મળી જશે તો ત્યાંથી પીડીએફ જોઈને પ્રશ્નના જવાબ લખી લેવા ચોથો નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો પહેલો ખાવાનું તો ભાઈ લાવે ત્યારે તો છોકરાની માં બીજો એક શેઠીએ મને જલેબી ખવડાવી તો ભીખું ત્રીજો માં કંઈ ખાવાનું છે તો એમાં આવશે ઊંઘમાંથી જાગેલું બાળક ચોથો એ આંખ પણ નથી કે શું તો એ પટ્ટાવાળો પાંચમો છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો તમે જોઈ શકો છો આઠ શબ્દો છે તેની જોડણી સાચી સામે લખેલી છે છઠ્ઠો બે બે સામાનાર્થી શબ્દો આપો પહેલો સ્તંભ તો થશે આધાર ને ધાંભલો બીજો કેલસા તો થશે ગાંડપણ ને ધૂન ત્રીજો છે ઠઠ તો થશે ને ગીરદી ચોથો છે વદન તો થશે ચહેરો ને મોઢું પાંચમો છે તૃષ્ણા તો થશે ઈચ્છા ને કામના છઠ્ઠો છે રહેમ તો થશે દયાને કૃપા સાતમો જુલમ તો થશે અત્યાચારને અન્યાય આઠમો છે સાજુ તો થશે તંદુરસ્તને નિરોગી નેક્સ્ટ સાતમો નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો એમાં પહેલો જન્મ તો થશે મૃત્યુ બીજો અશક્ત તો થશે સશક્ત ત્રીજો છે સાંકળી તો થશે પહોળી ચોથો સુગંધ તો થશે દુર્ગંધ પાંચમો છે સ્પષ્ટ તો થશે અસ્પષ્ટ છઠ્ઠો છે કંગાળ તો થશે તવંગર સાતમો છે હાસ્ય તો થશે રુદન આઠમો છે આશા તો થશે નિરાશા નેક્સ્ટ આઠમો રૂઢિપ્રયોગ અર્થ આપી વાક્યનો પ્રયોગ કરવાનો છે તેમાં પહેલાં પોઠા પડવું તો આવશે ચંખવાણા પડવું તો ચોરી કરતાં પકડાતા ચોર પોઠો પડી ગયો બીજો છે હાથે ચડવું તો થશે પ્રાપ્ત થવું તો રમેશને રસ્તામાંથી સોનાની વિંટી હાથે ચડી હવે આપણે આગળ વધીએ મિત્રો તો ત્રીજો છે દ્રષ્ટિ ખેંચવી તો છે ધ્યાનમાં આવવું તો આર્ય સભામાં એવી રીતે બેઠો કે બધાની દ્રષ્ટિ ખેંચી રહ્યો ચોથો દ્રષ્ટિ ચોટી રહેવી તો આવશે સતત એક જ તરફ જોતા રહેવું તો બાળકની નજર જલેબી પર ચોંટી ગઈ પાંચમો મોંમાં પાણી પાણી થવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી તો પાણીપુરીનું નામ સાંભળીને રમાના મોંમાં પાણી આવી ગયું નવમો છે નીચેના દરેક શબ્દના શબ્દ સૌ માટે એક શબ્દ આપો પહેલો રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો રસ્તો તો થશે ફૂટપાથ બીજો મટકું પણ માર્યા વિના તો થશે અનિમેષ ત્રીજો પ્રયત્ન કર્યા વિના તો થશે અનાયાસ નેક્સ્ટ સંયોજકો મૂકવાના છે ખાલી જગ્યાની અંદર તો પહેલામાં તો આવશે બીજામાં ને ત્રીજામાં પણ ને ચોથામાં અને અગિયારમાં જે વાક્યમાં સંજ્ઞા શોધી તેના પ્રકાર લખો એમાં પહેલો મેં ડોકું જરાક ખેંચું તો આવશે ડોકું તો થશે જાતિવાચક બીજો ત્યાં એક સ્ત્રી બેઠી હતી તો સ્ત્રી તો થશે જાતિવાચક ત્રીજો એની દ્રષ્ટિ ત્યાં ચોટી રહી હતી તો દ્રષ્ટિ તો થશે ભાવવાચક ચોથો તે શાંતિથી બોલ્યો તો શાંતિ તો થશે ભાવવાચક બારમો વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો એમાં પહેલો બજાર ભરચક હતું તો ક્રિયા વિશેષણ થશે ભરચક બીજો માં હાંફતી હાંફતી દોડતી હતી તો આવશે હાંફતી હાંફતી ત્રીજો હું પાછો હટ્યો તો આવશે પાછો ચોથો મોટર આગળ ચાલતી હતી તો આવશે આગળ તેરમો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી લખો તો પહેલાંમાં આવશે એક નાનું ને દયામણું બીજામાં આવશે અત્યંત ને કંગાળ ચૌદમો છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલાં આવશે જરાક બીજું જલેબી ત્રીજો જાત ચોથો છે જીવાદુરી પાંચમો જુલમ ને છઠ્ઠો છે જોખા વવુ તો મિત્રો આ હતું આપણો સ્વાધ્યબુદ્ધિનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો નેક્સ્ટ તમારે ક કયા વિષયની સ્વાધ્યબુદ્ધિનો વિડીયો જોવે છે તે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો તો અમે તે વિડીયો આપી તમને ઉપલબ્ધ કરાવી શકીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પણ લાઇક કરજો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત